नमस्कार दर्शक मित्रों, सांजे समाचार साथे हूँ जय पटेल, आपनु स्वागत करू छू। बुलेटिन की शुरुआत करीशुं पेरालिम्पिक ना समाचारों नी साथे। भारते वधु एक गोल्ड मेळव्यो छे, भारते पेरालिम्पिक मां बीजो गोल्ड मळ्यो छे। भारतना सुमित अंटिले ने मळ्यो गोल्ड मेडल, जेवलिन थ्रो मां सुमित अंटिले ने गोल्ड मेडल मळ्यो छे। त्यारे सुमित अंटिले बनाव्यो नवो वर्ल्ड रेकॉर्ड, 68.55 मीटर दूर फेंकी नवो रेकॉर्ड बनाव्यो छे सुमित अंटिले। आ मामले संवाददाता केतन जोड़ाई रहा छे न्यूज रूम थी, सीधा एमनी पासे जईशुं। जी केतन, वधु एक गोल्ड पेरालिम्पिक मां भारत ने शुं छे वधु विगतो? जय भारत माटे आजनो दिवस शानदार रह्यो छे, कारण के गईकाले नेशनल डे नी उजवणी करवामां आवी हती ने ते दरमियान भारत उपर मेडलोनो वरसाद थयो हतो ने आजे ए वरसाद अविरत प्रणे आगळ वधी रह्यो छे ने कही शकाय के बे गोल्ड मेडल भारते एक ज दिवसमां जीत्या होय तेवुं ओलिम्पिकमां क्यारेय बन्युं नथी के खेल उत्सवमां पण क्यारेय बन्युं नथी के आ प्रकारे बब्बे गोल्ड मेडल एक ज दिवसे आवे। अने खास करीने सुमित अंटिलनी वात करवामां आवे तो शानदार प्रदर्शन रह्युं, कारण के F64 ની જે આ જે ફાઇનલ મેચ હતી તેમાં સુમિતે તમામે તમામ જે બરછી જે પોતાની ફેંકી તેમાં રેકોર્ડ પર રેકોર્ડ સ્થાપી રહ્યો હતો, કારણ કે સૌથી પહેલે તેણે વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો જે પોતાના પ્રથમ જ પ્રયાસ દરમિયાન, અને બીજા પ્રયાસ દરમિયાન તેણે ફરીથી પોતાનો જ રેકોર્ડ ગણતરીની મિનિટોમાં જ તોડી નાખ્યો, અને જે તેનો ચોથો જે પ્રયાસ હતો તે પણ એક શાનદાર બરછી ફેંક હતી, પરંતુ જે પાંચમો જે પ્રયાસ જે તેણે કર્યો તેમાં 68.55 મીટર નો ભાલો ફેંકીને સુમિતે નવો વિશ્વ વિક્રમ તો સ્થાપ્યો જ, પરંતુ સાથે સાથે ભારતને ગોલ્ડ મેડલ પણ અપાવ્યો। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યાર સુધી અનેક સ્પોર્ટિંગ હિસ્ટ્રીમાં દરેક અલગ અલગ પ્રકારના ખેલાડીઓનું એક ગૌરવપૂર્ણ ગાથા હોય છે, પરંતુ સુમિત અંટિલની જો ખાસ કરીને અત્રે વાતચીત જય કરવી જ રહી, કારણ કે સુમિતનું કરિયર જોવા જઈએ તો એક રેસલર તરીકે શરૂ થયું હતું, કારણ કે તે સોનીપતનો રહેવાસી છે અને યોગેશ્વર દત્તને પોતાનો ગુરુ માનતો હતો। હરિયાણાના સોનીપતનો આ રહેવાસી સુમિતે રેસલર તરીકે પોતાની કરિયર સ્ટાર્ટ કરી હતી, પરંતુ કહેવાય છે ને કે જ્યારે ગોલ્ડન બોય ભારતનું થવું હોય અથવા તો સ્પોર્ટ્સમાં પોતાનું અલગથી નામ રોશન કરવું હોય તો અનેક કઠિનાઈનો સામનો કરવો પડતો હોય છે। સુમિતે નાની ઉંમરે જ પોતાના પિતાને ગુમાવ્યા હતા, અને 7 વર્ષનો જે ત્યારે હતો ત્યારે ઇન્ડિયન એરફોર્સમાં કામ કરતા પોતાના પિતાને બીમારીના કારણે ગુમાવ્યા હતા, અને ત્યારબાદ 2015માં એક અકસ્માતે એક રેસલરની જિંદગી બદલી નાખી, અને એ રેસલર કહેવાય છે ને કે સ્પોર્ટ્સમાં ક્યારેય ખેલાડી હાર માનતો નથી, અને તેવી જ રીતે સુમિતે હાર ન માની અને 1 વર્ષ સુધી બીમારી સામે, કારણ કે અકસ્માતમાં તેને એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો, અને સુમિતે ત્યારબાદ હાર ન માની અને પુણે જઈને ત્યાં તેને નવો જે પગ તેને આપવામાં આવ્યો, અને ત્યારબાદ તેને ફરીથી પોતાની કરિયર સ્ટાર્ટ કરી, પરંતુ આ વખતે રેસલર તરીકે નહીં પરંતુ એક જ્વેલિન થ્રોઅર તરીકે તેને પોતાની કરિયર સ્ટાર્ટ કરી, અને આજે આ 5 વર્ષની મહેનત બાદ તે ભારતનો ગોલ્ડન બોય બની ગયો છે। જય જી, આભાર કેતન સમગ્ર માહિતી આપવા બદલ। તો આ ગોલ્ડન બોય કહી શકાય, કારણ કે જ્વેલિન થ્રોમાં સુમિત અંટિલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે। આ સાથે જ સુમિત અંટિલેને નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છા પાઠવી છે, તેમણે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે સુમિત અંટિલેને। નરેન્દ્ર મોદી વડાપ્રધાને પણ સુમિત અંટિલેને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે। ભારતને પેરાલિમ્પિકમાં બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને સુમિત અંટિલેને ટ્વીટ કરીને તેમણે શુભેચ્છા પાઠવી છે। પીએમએ સુમિત અંટિલેને શુભેચ્છા પાઠવી છે, તેમણે ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે સુમિત અંટિલેને, કે જેણે જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે। 68.55 મીટર દૂર થ્રો કરી તેણે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે પેરાલિમ્પિકમાં। તો નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સુમિત અંટિલેને શુભેચ્છાઓ પાઠવી હતી।